ભલે પછી વયની વાતો ન હોય કેસર ભસારે કાગડા. આપ તો એક એવા માઠુડા છો કચ્છ ધરામાં અમે પ્રોગ્રામમાં જઈએ છીએ કચ્છમાં તો બહુ આનંદ આવે બહુ મજા આવે. અમે કચ્છમાં પ્રોગ્રામ ને સંતવાણી લોક સાહિત્ય હાસ્ય આ તમામ વસ્તુને સ્વીકારનારો વર્ગ કચ્છી ડાયરો સાહેબ. કચ્છમાં પ્રોગ્રામ કરવાની મજા આવે. અમે ઘરેથી નીકળીએ એટલે અમારા ઘરવાળીઓને અમે કહી દઈએ કે બંગડી પહેરી રાખજે. એવા માયાળુ છે. મહેણા બાજુ ગયા હોય કેવું પડે ટીંગાડી રાખજે આવીએ પહેરીએ. હા આ તો નીકળી લે કઈ ભાઈ ટીંગાડી દેજે આવી પાછા આવી પહેરી લેજે. પણ કચ્છમાં જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે અમને સાહેબ અહીંયા ધરપતો હોય અને એવા માટુડા એવા માયાળો માને સાહેબ. આ અમિતા બચ્ચન તો હમણાં બોલ્યો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આજથી વર્ષો પહેલા સાહેબ વર્ષો પહેલા ઓઢો જામ બોલ્યો છે. વર્ષો પહેલા ઓઢા જામે એક દોહો કીધો છે કચ્છનો. આ તો હમણાં બોલ્યો ને અમિતાભાઈ તો હમણાં કીધું. ફૂલ કંઢાય અને કાખ પણ હાલો હાલો હોથલ કચડે જીતું માણું હવા હવા લખ પણ હાલો હાલો હોથલ કચડે હરે રે ડીણ માણો હવાલ હવાલ હવા હવા લાખના માણો. જ્યારે અમારી સામે બેઠા છે ત્યારે અહીંથી અમને બોલવાની સાહેબ મજા આવે. અહીંથી કોઈ પણ ગીત ગાવાની મજા આવે ભજન ગાવાની મજા આવે આનંદ આવે. અને જીલનારો શબ્દ ને જીલનારો વર્ગ મળ્યો હોય ત્યારે આનંદ આવે. કલાકાર કોઈ દી સાહેબ ફેલ જતો નથી ઓડિયન્સ ફેલ જાય છે. આજ કલાકારો છે કે દુબઈમાં જઈને જમાવી દે આફ્રિકામાં જમાવી દે અમેરિકામાં જમાવે બગસરામ જમાવે છે કામ ભાવનગરમાં જમાવી દે અમદાવાદમાં જમાવે તો આયામ ને હું કાંટા વાગે અહીંયા જમાવી. પણ એક વાર દૂધ જમણાઈ ગયું હોય પછી આખી રાત આપણે શાંતિથી હોઈ જવાય. શિબા ઉસકાવત ન જામે કે જાયમું કે નહીં જાયમું કે નહીં. એમાં અમુક ઘણા હજી બહાર બેઠા છે જામશે પછી જાઓ શિબા ઉસકાવો. હા આનંદ આવે. અને કાર્યક્રમમાં તો હું સાહેબ દરેક પ્રોગ્રામમાં કહું છું કે કલાકાર કલાકાર સ્ટેજ ઉપર એનો હોદો ભૂલી જાય અને ઓડિયન્સ એનો હોદો ભૂલી જાય. એમાં ઘણા બધા અબજોપતિ બેઠા હોય છે લાખોપતિ બેઠા હોય છે. હું કલાકાર છું આ ભાઈ એમ કે હું કલાકાર છું. કલાકાર છે એનો હોદો અહીંયા મૂકી દે અને ઓડિયન્સમાં આમાં આઈપીએસ અધિકારી બેઠા હોય કોઈ પીએસઆઈ બેઠા હોય કોઈ કારખાનાનો માલિક બેઠો હોય કોઈ કરોડોના બંગલાના માલિક બેઠા હોય એ બધા હોદા તમે નીચે મૂકી દો ને ત્યારે તમને દાંત કાઢવાની મજા આવે ત્યારે પ્રોગ્રામમાં મજા આવે સાહેબ. અને એક માં અને એક બાપના બની જાય આપણે ત્યારે મજા આવે. બાકી હામે હામે મૂછ્યું મળે પ્રોગ્રામ નો જામે સાહેબ. હા ત્યારે આનંદ આવે આપણને બોલવાની અહીંથી મજા આવે અહીંથી કંઈક વાત કરવાની મજા આવે. મેં હમણાં અમારા આયોજકોને પૂછ્યું હતું. મેં કીધું ભાઈ શું આમાં ચાલશે વધારે એટલે મને બહુ સરસ મને જેને એને કીધું ને કે એવું હાલ જેવું હાલશે એવું એ મને સાંભળીને બહુ આનંદ થયો કે પ્રફુલભાઈ કચ્છી માડું છે આ બધા. હા અને ગામનું નામ તો હું ભૂલી ગયો કેવું ગામ ઠીક આ ગામ આવડું આ ગામ જ છે ને વીજપાસર. વીજપાસર ગામના બધા વતની છે. હા અને આમાં ઘણા જમાયું આવ્યા છે ને. હા અને બેનો હોતે છે એટલે બને એટલો આપણે આનંદ કરશું મોજ કરશું. શબ્દ એક મૂકો અને અર્થ ફરી જાય. આંકડો એક મૂકો અને દાખલો ફરી જાય. પગલું એક મૂકો અને દિશા ફરી જાય.
એથી આગળ સારા માણસનો સંગ મળી જાય ને સાહેબ, તો આજ અમારે અમારા કલાકારોની યાદ રાત સુધરી જાય. કોઈ પણ વાતને ઝીલી લેનારો વર્ગ જ્યારે મળે છે ત્યારે અહીંથી બોલવાની મજા આવે છે, વાત કરવાની મજા આવે. અને દરેક કલાકારોને કચ્છ માડું એ બધાને સ્વીકાર્યા છે સાહેબ. મારી જેવા નાના કલાકારથી માંડી અને છેક ટોપ લેવલ સુધી વયા ગયેલા કલાકારોને બધાને, બધાનું જો નામ બન્યું હોય તો જ્યારે કચ્છ ધરા જે કલાકારને સ્વીકારી લે ને સાહેબ, પછી એ કલાકાર ક્યાંય પાછો ન પડે. અને કરોડો રૂપિયાના ફાળા ગાયો માટે, કરોડો રૂપિયાના ફાળા કચ્છમાં થયા છે, લાખો કરોડોના ફાળા ગાયો માટે, ગવતરી માટે. ગરીબ ભોખી ગાવલડી જન રાડા વિના રજળાટ, ભરસોમાં હે ભામરડા દેતન એનો નહીં ઉકળાટ, એવા લાખો રૂપિયા ગૌશાળાને લાભાર્થે કચ્છમાં ભેગા થયા છે. અમે હજી એમ કહી છીએ કલાકારો કે જેટલો રૂપિયો કચ્છમાં થાય ને એટલો એ ક્યાંય ન થાય સાહેબ. હમણાં મારો કાર્યક્રમ હતો 6-7 મહિના પહેલા કચ્છ બાજુ, સાહેબ 2.5 કરોડ રૂપિયા ઉડ્યા. હા, અમને તો આંખ્યુંમાં મને તો મોતિયા હતા વૈયા ગયા, એટલો રૂપિયો ઉડ્યો સાહેબ, આંખુના મોતિયા વૈયા ગયા. અમુક લોભિયાને તો આડફેલ થઈ ગયું, ઓહો કર્યું ને તો બેહી ગયું હૃદય. હા, પણ આજનો આ કાર્યક્રમ બહુ આનંદથી, અને કોઈ એવો કોઈ જબરજસ્તી કાંઈ બધાને ફરજિયાત ફાળો દેવાનો છે ને અહીંયા આપણે પૈસાના ઢગલા કરી દેવાના છે એવો કાર્યક્રમ નથી. અને આખી સિઝનમાં લગભગ એવો પ્રોગ્રામ મળ્યો હોય તો આ પહેલો પ્રોગ્રામ છે, ફાળો નથી કરવાનો એમ. હા, પણ છતાંય આ મિત્રોનું એક જબરજસ્ત એવો વિચાર છે કે અહીંયા આપના તરફથી જે કંઈ અમારા કલાકારો ભજન ગાતા હોય, કોઈ સારી લોક સાહિત્યની વાત થતી હોય, કોઈ હાસ્યની વાત સારી થતી હોય, અને એમાં કોઈ બેજાના સૂર ઉપર, તબલાની થાપી ઉપર, અમારા મંજીરાના માણિકર ઉપર જે કંઈ 1 રૂપિયાથી માંડી, અને હું આંકડો નથી આપતો, બોર્ડર નથી બાંધી શકતો, પણ 1 રૂપિયાથી માંડીને તમારી કેપેસિટી હોય ત્યાં સુધી તમે જે કંઈ રૂપિયો અહીંયા આપશો, એ બધા રૂપિયા અમારા આયોજક મિત્ર મંડળ શ્રી વીજપાસર લેવા પાટીદાર મિત્ર મંડળ આયોજિત, એણે એવું નક્કી કર્યું છે. અમારા હરિભાઈ ચૌધરી, દીપકભાઈ ગામી, ધનજીભાઈ ચૌધરી અને પપ્પુભાઈ ગામી, ગોવિંદભાઈ ચૌધરી અને દિનેશભાઈ ચામરિયા, આ બધાએ એવું નક્કી કર્યું છે કે જે રૂપિયા થાય અહીંયા એ કોઈ ગાયોને ઘાસચારો છે, સબૂતરે ચણ છે, મતલબ ધાર્મિક કાર્યમાં વાપરવાના છે. એટલે જેટલું દેવાય એટલું આપજો. અને રાખડી બંધા જે છે, રાખડી બંધ ભૂવા કહેવાય ને આપણે, તો બહુ આપણે તમે બધા કચ્છી છો એટલે બધું બહુ મારે કંઈ શોખવેટ ન કરવી પડે. રાખડી બંધા કહેવાય, રાખડી બંધા હોય ને એ તો ધૂણે. હા, રાખડી બંધાને તમે ગમે દુહો ગાવતો હોય ધૂણે, ધૂણે એટલે આ ઘોર કરવા ઊભા થાય એને ધૂણ્યા કહેવાય, એને રાખડી બંધા કહેવાય. અને જે ઘરેથી નક્કી જ કરીને આવ્યા હોય, નક્કી કરીને આવ્યા હોય કે ગાયોને લાભાર્થે હોય તો વરહી જવું છે, હા, એ રાખડી બંધા કહેવાય, નક્કી જ કરી. પણ જે નક્કી કરીને જ આવ્યા છે, પાળિયા થઈ જાય તો એ દેવું નથી. છેલ્લે હાટે 1 રૂપિયાનો સિંદૂર લઈને પાળિયાને ચોપડી આવશું, પણ નથી દેવું એટલે ક્યાં વાત છે. હા, આમાં રૂપિયો કેટલો છે એ મહત્વનું છે, જીવ કેટલો હાલે છે એ મહત્વનું છે સાહેબ. હા, એક જણો મંદિરમાં આવ્યો, મંદિરમાં પૂજારીને પૂછ્યું, એ કે આ શું છે, એ કે દાન પેટી છે. એમ, એ કે લોટરીની ટિકિટ નાખું, કે નાખો ને ભાઈ, લોટરી લાગશે તો હવેડો બંધાવશું, કૂવો ખોદાવશું, ત્યાં દાર કરશું, પાણીની ગામમાં સગવડતા કરશું, નિશાળ બંધાવશું. એ લોટરીની ટિકિટ નાખ્યા પછી માણસ બોલ્યો, એ કે આની તારીખ વહી ગઈ હો, જે પૂજારી ધોપિયું લઈને વાહે થયો છે સાહેબ, તારી જાતનો એ કે તારીખી વહી ગયેલા કાગળિયા હું આમાં નાખો છું કે. પણ એ ગામડાનો માણસ સાહેબ, પહા બધી કડિયું માથે પાઘડી, લુગડું થોડું ઠીકડા, જાજા પગમાં ચંપલ નહીં, મંદિરમાં આવીને પૂજારીને એમ કીધું કે આ શું છે, કે દાન પેટી છે. એ કે મારી પાસે 2 રૂપિયાનો સિક્કો છે અને મારા ગામ જવા માટે 1 રૂપિયો બસની ટિકિટ છે, તમારી પાસે 1 રૂપિયો જો પાછો હોય પૂજારીને કહે તો મારે આ 2 રૂપિયા છે એ હું આ દાન પેટીમાં પધરાવી દઉં. પૂજારી કીધું કે એની ચાવી છે એ ટ્રસ્ટીઓ પાસે હોય, અમારી પાસે એની ચાવી ન હોય, તમારે 2 રૂપિયા નાખવા હોય તો ઠીક છે, ન નાખો તો તમને મુબારક છે. અને તેથી એ માણસે કીધું કે તમારી પાસે 1 રૂપિયો છૂટો નથી તો હું તમને 1 રૂપિયો આપી દઉં, પણ ટ્રસ્ટીઓ પછી મને એ 1 રૂપિયો ન આપે.
અને મારે માગવો કેમ કે મેં આમે એક જણાને એક રૂપિયો પાછો આપ્યો છે એમ. બે રૂપિયા તમારે નાખવા હોય તો તમને મુબારક છે.